કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની અંદર આપણે લાસ્ટ વિડિયોમાં 4.2 ની અંદર ચાર પ્રશ્નો સુધી આપણે ભણ્યા. આજે પાંચમો અને છઠ્ઠો જે પ્રશ્ન છે, જે કોયડાઓ છે, એના આપણે ઉકેલ મેળવીએ. તો પાંચમા નંબરનો કોયડો જોઈ લઈએ કે કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત છે. હવે કાટકોણ ત્રિકોણ આવે તો પાયથાગોરસ તો આવે જ, એટલે આપણને પાયથાગોરસ પ્રમેય પણ આવડતો હોવો જોઈએ. ચલો જોઈએ દાખલા નંબર 5. એક કાટકોણ ત્રિકોણના વેધ તેના પાયા કરતાં 7 સેમી જેટલો નાનો છે. એટલે વેધ અને પાયા વચ્ચેનો ડિફરન્સ આપણને 7 સેમી આપેલો છે. ચલો કર્ણની લંબાઈ 13 સેમી છે, કર્ણની લંબાઈ 13 સેમી આપેલી છે. તો બાકીની બે બાજુના માપ આપણે શોધવાના છે. જો કે આપણને એકદમ સહેલું, 13 કર્ણ હોય તો આપણી ત્રિપુટીની વાત કરીએ તો 5 12 ને 13, તો બાકીની બે બાજુ 5 અને 12 આવશે. તો ત્રિપુટીના આધારે જઈએ તો 5 12 13, અને 5 અને 12 વચ્ચેનો ડિફરન્સ જોઈ લો તો 5 અને 12 વચ્ચેનો ડિફરન્સ 7 સેમીનો. તો થઈ ગયું 5 અને 12 જવાબ આવશે, પરંતુ આપણે ડાયરેક્ટ એ રીતે જવાબ લખવા નથી, એને દ્વિઘાત સમીકરણમાં, કોયડાને દ્વિઘાત સમીકરણમાં ફેરવ્યા પછી આપણે ઉકેલ મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીશું. તો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ, નામકરણ પણ કરી દઈએ, ત્રિકોણ ABC, ત્રિકોણ PQR, જે તમારે નામ આપવું હોય તે. તો હું નામ આપું છું ત્રિકોણ ABC. ચલો કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર કાટખૂણો, આ થઈ ગયો 80 કર્ણ. ચલો કર્ણની લંબાઈ 13 આપણને આપેલી છે. હવે પાયા અને વેધની વાત કરી દઈએ. ચલો BCને પાયો લઈએ તો AB વેધ, ABને પાયો લો તો BC વેધ થાય, કેમ કે કાટકોણ ત્રિકોણ છે, ગમે તેને પાયો ગમે તેને વેધ તરીકે સ્વીકારી શકાય. તો આપણે અહીંયા કહેવામાં આવ્યું છે વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો. તો આ લઈ લઈએ પાયો, પાયા કરતાં વેધ 7 સેમી નાનો છે. તો આપણે ગમે તે એકનું માપ આપણે ધારવાનું છે, કાં તો પાયો ધારો કાં તો વેધ ધારો, ગમે તે ધારી શકાય. તો હું પાયાને x લઈ લઉં તો વેધ 7 સેમી જેટલો નાનો, એટલે x-7 લેવાય. અને હું વેધને x લઈ લઉં તો વેધ x લઈએ તો પાયો થઈ ગયો x+7, કે કોઈ 7 સેમી મોટો પાયો છે. વેધ કરતાં પાયો 7 સેમી મોટો છે, પાયા કરતાં વેધ 7 સેમી નાનો છે, વાક્ય રચના એની એ જ થઈ. તો આપણે કામ કરી દઈએ, પાયાને x ધારી લઈએ. ચલો કે કાટકોણ ત્રિકોણનો પાયો BC અને એની લંબાઈ x છે. ચલો શું કહેવામાં આવ્યું છે, વેધ તેના કરતાં 7 સેમી નાનો, તો વેધની લંબાઈ x-7. હવે આમાં પાયથાગોરસ પ્રમેય લગાવો એટલે દ્વિઘાત સમીકરણ બની જાય, અને પછી x કિંમત શોધી દઈએ એટલે આપણને બંને બાજુની લંબાઈ મળી જાય. તો અહીં આપણે થોડું લખવું પડે, ધારો કે થી શરૂઆત થાય. ધારો કે ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90 અંશ, કેમ કે કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે ધારી લઈએ તો ભાઈ BC એ શું છે, પાયો, BC બરાબર પાયો. તો પાયા બરાબર x ધારી લઈએ તો અહીંયા લખી દેશું પાયો BC બરાબર x એકમ અહીંયા સેમી છે, 13 સેમી એટલે સેમી લેશું. અને વેધ, ચલો વેધ લઈ લઈએ AB, તો વેધની લંબાઈ x-7 સેમી, કેમ કે વેધ 7 સેમી નાનો છે. અને કર્ણ, ચલો કર્ણ લંબાઈ આપણને આપેલી છે રકમમાં 13 સેમી. તો 3 3ના માપ થઈ ગયા. હવે આપણે લગાવી દઈએ પાયથાગોરસ પ્રમેય. તો અહીંયા લખીશું પાયથાગોરસ પ્રમેય અનુસાર કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ તો આવે જ. પાયથાગોરસ પ્રમેય મુજબ અથવા તો અનુસાર, ચલો પાયથાગોરસ પ્રમેય અનુસાર AB² + BC² બરાબર AC². શું કહે છે પાયથાગોરસ પ્રમેય, શીખી ગયા આપણે 6ઠા ચેપ્ટરમાં. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોની લંબાઈના સરવાળા જેટલો હોય છે. કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો આ થઈ ગયો પાયથાગોરસ પ્રમેયનું ગાણિતિક સ્વરૂપ. ચલો ABની વેલ્યુ x-7 ધારેલી મૂકવાની, પણ ઉપર લખવાનું છે હોલ સ્ક્વેર. BCની કિંમત x² કેમ કે BC બરાબર x, અને AC ની કિંમત 13 નો વર્ગ,
હવે x માઇનસ 7નો હોલ સ્ક્વેર છે તો આપણે એનું વિસ્તરણ કરીશું. વિસ્તરણ કરતાં મેં તમને ડાયરેક્ટ શીખવાડી દીધું અવયવમાં. ચલો પહેલાંનો વર્ગ એક્સ સ્ક્વેર, એક બે ત્રણનો ગુણાકાર. શું કરવાનું છે? હોલ સ્ક્વેરનું વિસ્તરણ, એક બે ત્રણનો ગુણાકાર. સાત દૂ ચૌદ, એક્સ નિશાની જે હોય તે, માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. સાત દૂ ચૌદ એક્સ, આ થઈ ગયું મધ્યમ પદ. ચલો સાતનો વર્ગ ઓગણપચાસ, પ્લસ એક્સ સ્ક્વેર એમના એમ, અહીંયા બરાબર કરીને સામે તેરનો વર્ગ, તેરનો વર્ગ એકસો ને ઓગણસિત્તેર. એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર, ટુ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ, ચલો પ્લસ ઓગણપચાસ. એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેરનો મેં સરવાળો કરી દીધો, ટુ એક્સ સ્ક્વેર માઇનસ એકસો ઓગણસિત્તેરને બરાબરની આ બાજુએ લાવીશું, એટલે માઇનસ એકસો ને ઓગણસિત્તેર બરાબર ઝીરો. એકસો ઓગણસિત્તેરને બરાબરની આ બાજુ લાવીએ તો પ્લસ હોય તો માઇનસ થાય. હવે ટુ એક્સ સ્ક્વેર માઇનસ ચૌદ એક્સ, ચલો એકસો ઓગણસિત્તેર અને ઓગણપચાસ તો બંનેની નિશાની વિરુદ્ધ, નિશાની વિરુદ્ધ તો બાદ બાકી. એકસો ઓગણસિત્તેરમાંથી આપણે ઓગણપચાસને બાદ કરી દઈએ તો એકસો ઓગણપચાસ, એકસો ઓગણસિત્તેર, એકસો ઓગણસિત્તેર માઇનસ ઓગણપચાસ કરવાના છે તો નવમાંથી નવ જાય તો ઝીરો, અહીંયા બે અને એક, એટલે એ બાદબાકી આવી ગઈ એકસો ને વીસ. નિશાની જેનું નિરપેક્ષ મૂલ્ય મોટું હોય એના આગળની, એટલે એકસો ને ઓગણસિત્તેર આગળની નિશાની, એટલે માઇનસ બરાબર ઝીરો. તો દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં ફરતું જાય છે. હવે આખા સમીકરણને બે વડે ભાગી શકીએ, કેમ કે અહીંયા બે ભગાય, અહીંયા પણ બે ભગાય, અહીંયા પણ બે ભગાય, અથવા તો બેને કોમન કાઢીએ તો પણ ચાલે, બંને વસ્તુ એક જ કહેવાય. તો આને બે કોમન કાઢી દઈએ, એટલે એક્સ સ્ક્વેર સાત દુ ને ચૌદ, સાહીઠ દુ એકસો વીસ બરાબર ઝીરો. દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધું. બે વડે ભાગવો કહી દો અથવા બે કોમન કાઢો, બંને વસ્તુ અહીંયા એક જ થશે. હવે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવશું અવયવની રીતે. તો અવયવની રીત તમને શીખવાડેલી છે. માઇનસ સાહીઠના એવા ભાગ પાડો કે સાત આવવા જોઈએ. તો માઇનસ સાહીઠના એવા ભાગ પડી ગયા બાર પંચાને સાહીઠ, ગુણાકાર સાહીઠ અને બાદ બાકી સાત. તો માઇનસ સાહીઠના ભાગ પડી જશે અહીંયા એક્સ સ્ક્વેર, ચલો માઇનસ સાત એક્સ છે એની જગ્યાએ આપણે માઇનસ બાર એક્સ, પ્લસ પાંચ એક્સ માઇનસ સાહીઠ બરાબર ઝીરો. શું કર્યું ભાઈ? તો માઇનસ સાહીઠના એવા ભાગ કરો કે જેથી બાદબાકી સાત આવી જોઈએ. તો બારના મેં અવયવ પાડ્યા, અરે સાહીઠના અવયવ પાડ્યા બાર પંચાને સાહીઠ. ચલો મધ્યમપદની નિશાની મોટા ભાગ આગળ, એટલે માઇનસ, અહીંયા નિશાની માઇનસ તો બંનેની વિરુદ્ધ. તો એક ભાગ થઈ ગયો માઇનસ બાર એક્સ અને બીજો ભાગ થઈ ગયો પ્લસ પાંચ એક્સ. પહેલાં બેમાંથી કોમન, બીજા બેમાંથી કોમન. ચલો પહેલાં બેમાંથી એક્સ કોમન, એક્સ માઇનસ બાર. બીજા બે પદમાંથી પાંચ કોમન, એક્સ માઇનસ બાર બરાબર ઝીરો. પહેલો બ્રેકેટ આવી ગયો એક્સ માઇનસ બાર અને બીજો બ્રેકેટ આવી ગયો એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો. એક્સ માઇનસ બાર બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો. ચલો માઇનસ બારને બરાબરની પેલી બાજુ જવા દઈએ, એક્સ બરાબર બાર. પ્લસ પાંચને બરાબરની પેલી બાજુ જવા દઈએ, એક્સ બરાબર માઇનસ પાંચ. એક્સની કિંમત ઋણમાં શક્ય નથી. કેમ ઋણમાં શક્ય નથી? કેમ કે એક્સ એટલે પાયો છે. પાયો એટલે એક પ્રકારનું અંતર, લંબાઈ થઈ. અને ક્યારે લંબાઈ ઋણમાં ના હોય? જેમ કે ઉદાહરણ આપું તમને, એમ કહો ભાઈ હું તો માઇનસ બે કિલોમીટર ચાલીને આવ્યો, શક્ય છે? ના. એમ કહેવામાં આવે કે ભાઈ આ પેન્સિલ કે આ પેનની લંબાઈ માઇનસ પાંચ મીટર, માઇનસ પાંચ સેમી છે, શક્ય નથી. કોઈ પણ લંબાઈ, કોઈ પણ અંતર ક્યારે ઋણમાં ના હોઈ શકે. એક્સ એટલે એક પ્રકારની લંબાઈ છે. પાયો હોય કે વેધ, બંને લંબાઈ જ કહેવાય. એટલે લંબાઈનું મૂલ્ય ક્યારે ઋણ હોઈ શકે નહીં. માટે લખવાનું કે ભાઈ ઋણમાં પાયો શક્ય નથી, અથવા તો ઋણમાં કોઈ પણ લંબાઈ શક્ય નથી. માટે એક્સ બરાબર માઇનસ પાંચ શક્ય નથી. તો શક્ય શું? એક્સ બરાબર બાર. આ થઈ ગયા શક્ય. તો એક્સની કિંમત મળી ગઈ, એક્સ એટલે પાયો મળી ગયો. તો અહીં લખી દઈએ કે ભાઈ પાયો એટલે કે બીસી બરાબર બાર એકમ લખવો પડે, બાર સેમી. અને વેધ, વેધ એટલે કોણ? એ બી
चलो वेद एटले एक्स माइनस सात, एक्स की वेल्यू बार, वेद एटले एक्स माइनस सात है, एक्स की किंमत बार आई, बार माइनस सात, चलो बार माइनस सात करिए एटले पांच सेमी। तो अहीं आपने पायो अने वेद बन्ने मड़ी गया, एटले बाकी जे बे बाजू होती पांच अने बार, आ बाजू बार थशे, आ बाजू पांच थशे, केम के वेद ए पाया करता सात सेमी नानो छे। तो आ रीते आपणे आंसर करीने लखवो पड़े, संपूर्ण दाखलो आ रीते गणवानो छे। हवे जोईए दाखला नंबर छ, थोड़ो लांबो कोयडो, रकम बहु लांबी छे पण दाखलो खूब जे सहेलो, देखावामां तो एटली मोटी रकम लागे कि आटली मोटी रकम, पण समझी जशो तो खूब जे सहेलो। पहला आपणे रकमने एकवार वांचीए, तमे कोईपण कोयडो गणो तो रकमने पहला तो शुरुआत में एकवार वांचवानी, पछी अर्धी अर्धी करीने बे वार वांचवानी, एटले तमने એમાંથી સમીકરણ બનાવવાનો ખ્યાલ આવી જશે। તો એક કુટીર ઉદ્યોગ એટલે લઘુ ઉદ્યોગ કહેવાય કે જે ઘરમાં કામ થતું હોય, અગરબત્તી બનાવવાનું કામ હોય, નાના રમકડા બનાવવાનું કામ હોય, નાની મોટી વસ્તુ બનાવવાનું કામ હોય, આ બધા લઘુ ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગ પણ કહેવાય। તો એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બને છે, માટીની વસ્તુ બનાવવાનું કામ છે ભાઈ, તો એક નિશ્ચિત દિવસે જણાયું, કોઈ એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની કિંમત, કોઈ એક ફિક્સ દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની કિંમત, તો વસ્તુની કિંમત આવી ગઈ તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી। કોઈ એક નિશ્ચિત દિવસે જણાયું કે તે દિવસે જે ઉત્પાદિત થતી વસ્તુ હતી એ વસ્તુની કિંમત કેટલી, તો ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ જેટલી વધુ હતી। જો તે દિવસે ઉત્પાદિત વસ્તુનો ખર્ચ 90 રૂપિયા હોય, તો એ દિવસે જેટલી પણ વસ્તુઓ બનાવેલી હોય માટીની, એ બધી જ વસ્તુઓનો ખર્ચ 90 રૂપિયા હોય, તો એ દિવસે ઉત્પાદિત થયેલી વસ્તુઓની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત આપણે શોધવાની છે। બધી જ વસ્તુઓની કિંમત 90 રૂપિયા થાય છે, પણ એક વસ્તુની કિંમત કેટલી થાય એ આપણે અહીં શોધવાનું છે। તો સૌ પ્રથમ ચલ રાશિ કઈ ધારવી તો એ સમજી લઈએ। તો આપણે કાં તો અહીંયા બે વસ્તુ, વસ્તુની કિંમત આપેલી છે, વસ્તુઓના બમણા કરતાં ત્રણ વધુ, એટલે આપણે એક નિશ્ચિત દિવસે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા ધારી લઈએ। તો નિશ્ચિત દિવસે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા એક્સ, એક દિવસે એક્સ જેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે, પછી આપણે પ્રત્યેક વસ્તુની કિંમત જોઈ લઈએ। તો સૌ પ્રથમ અહીંયા ધારવાનું છે ઉત્પાદિત થતી વસ્તુઓની સંખ્યા, તો કોઈ નિશ્ચિત દિવસે ઉત્પાદિત થતી વસ્તુઓની સંખ્યા, તો ત્યાંથી આપણે ધારવાની શરૂઆત કરીએ કે ભાઈ ધારો કે કોઈ એક નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા લખવાનું છે, કોઈ નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા, ચલો વસ્તુઓની સંખ્યા કેટલી લઈ લઈએ ભાઈ, એક્સ વસ્તુઓ ઉત્પન્ન થાય છે। હવે પ્રત્યેકની કિંમત કેટલી, તો શું કીધું તો અહીંયા પ્રત્યેક વસ્તુની કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ, એટલે પ્રત્યેક વસ્તુની કિંમત, તો ઉત્પાદિત થતી પ્રત્યેક વસ્તુની કિંમત શું થશે, તો ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ। ઉત્પાદિત વસ્તુ કેટલી, એક્સ, એક્સના બમણા કેટલા, ટુ એક્સ, ત્રણ વધુ એટલે પ્લસ ત્રણ, તો ઉત્પાદિત વસ્તુ એક્સ, એક્સના બમણા ટુ એક્સ, પ્લસ ત્રણ જેટલી વધુ, પણ આ વસ્તુ નથી આ કિંમત છે, માટે એકમ રૂપિયા લખવો પડે। તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા એક્સ અને પ્રત્યેક વસ્તુની કિંમત ટુ એક્સ પ્લસ થ્રી રૂપીઝ, તો રૂપિયા અહીંયા લખવા પડે। હવે ટોટલ ખર્ચ તે દિવસે કેટલો થયો, 90 રૂપિયા થયો, આ બંનેનો ગુણાકાર કરીએ બરાબર 90, એટલે બની ગયું સમીકરણ। એક વસ્તુની જે કિંમત છે 2x પ્લસ 3 અને વસ્તુઓની સંખ્યા બંનેનો ગુણાકાર એટલે કુલ રૂપિયા આવી જાય। જેમ કે હું એમ કહું તમને કે ભાઈ એક વસ્તુની કિંમત 5 રૂપિયા છે, આવું કહેવામાં આવ્યું, 12 વસ્તુઓની સંખ્યા છે કેટલા રૂપિયા થાય, તો 12 પંચાને 60 રૂપિયા। તો વસ્તુઓની સંખ્યા 12 અને એક વસ્તુની કિંમત મેં લીધી 5, તો 60 રૂપિયા થાય। તો અહીં ખર્ચો કેટલો થયો, 90 રૂપિયા ખર્ચો થયો છે, તો 90 રૂપિયા ખર્ચો થયો છે। સમજી લો કે એવું કહેવામાં આવે કે ભાઈ વસ્તુઓની સંખ્યા 18 અને દરેકનો ખર્ચો 5,
18,90 रुपया थी गयो। एटले आपणुं समीकरण कई रीते बनशे, वस्तुओनी संख्या गुण्या प्रत्येक वस्तुनी किंमत बराबर 90 रुपया। शू थशे, वस्तुओ से बने छे ने रोजनी, ए वस्तुओनी संख्या गुण्या प्रत्येक वस्तुनी किंमत। सो प्रत्येक वस्तुनी किंमत बराबर केटला रुपया थाय छे, 90 रुपया थाय छे। आ बनी गयुं समीकरण। तो उत्पादित थती वस्तुओनी संख्या गुण्या प्रत्येक वस्तुनी किंमत बराबर ए दिवसनो खर्च 90 रुपया। हवे वस्तुओनी संख्या केटली, एक्स। प्रत्येक वस्तुनी किंमत केटली, 2x+3 बराबर केटला रुपया, 90 रुपया। बनी गयुं समीकरण। ब्रेकेट खोलवानो, ब्रेकेट खोलवानो। चलो अहीं गुणाकार करिए एटले 2x² पाछो गुणाकार करिए एटले 3x, 90 ने बराबर नी आ बाद लईए एटले -90 = 0। દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ મળી ગયું। હવે આપણે કોના ભાગ પાડી અને કેટલા લાવવાના છે, અવયવની રીતે દ્વિઘાત સમીકરણને ઉકેલવું છે। તો 90 × 2 કરીએ તો -90 × 2, 9 × 2 = 18, 180। 180ના એવા ભાગ પાડો કે બાદબાકી 3 આવી જોઈએ। તો 180ના તમારે અવયવ પાડી અને એવા ભાગ નક્કી કરવાના છે કે બાદબાકી 3 આવી જોઈએ। તો મને તો યાદ જ છે, 12 × 15 = 180, 12 × 15 = 180 થાય। 15માંથી 12 માઇનસ કરો એટલે બાદબાકી 3 મળી ગઈ। તો અહીં નિશાની મૂકીએ, મધ્યમ પદની નિશાની મોટા ભાગ આગળ, અહીંયા નિશાની માઇનસ। જો આ નિશાની માઇનસ તો બંનેની વિરુદ્ધ, તો 12 આગળ માઇનસ ને 15 આગળ પ્લસ। તો અહીં આપણે હવે ઉકેલીશું 2x² ચલો પહેલો ભાગ +15x, બીજો ભાગ -12x -90 = 0। પહેલાં બે પદમાંથી કોમન, બીજા બે પદમાંથી કોમન, પહેલાં બે પદમાંથી કોમન નીકળે, એક્સ જ નીકળે, સંખ્યાઓમાં અવયવમાં કંઈ નીકળતું નથી એક્સ। તો અહીંયા વધ્યા 2x + 15। ચલો બીજા બે પદમાંથી કોમન કાઢીએ, તો બીજા બે પદમાંથી 6 કોમન નીકળે, 6 × 2 = 12, 15 × 6 = 90। તો કોમન અવયવ 6 થયો, 12 અને 15નો સામાન્ય અવયવ તો 6 થાય, એટલે -6 કોમન નીકળ્યા। ચલો તો અંદર કેટલા વધ્યા, 12માંથી 6 અવયવ બહાર કાઢો, તો કોઈ કે 6 વધે, ના ભાઈ બાદબાકી નથી કરવાની, 6 × 2 = 12। 90માંથી 6ને બાદ કરો તો 15, શું થશે 15, કરો ગુણાકાર, 15 × 6 = 90, અને નિશાની જુઓ ભાઈ, તો અહીં નિશાની મેં પ્લસ લખી, કેમ, માઇનસને કોમન કાઢો એટલે બ્રેકેટની અંદરની નિશાની ચેન્જ થાય, = 0। તો આ બેનને અવયવ પડી ગયા, એક અવયવ પડી ગયો 2x + 15, બીજો અવયવ પડી ગયો x - 6 = 0। હવે પહેલાં અવયવ = 0 અથવા બીજા અવયવ = 0, તો 2x + 15 = 0 અથવા x - 6 = 0। ચલો 15ને બરાબરની પહેલી બાજુ જવા દઈએ, તો +15 છે, -15, 2ને છેદમાં જવા દઈએ, ભાગ્યા 2। પહેલાં 15ને બરાબરની પહેલી બાજુ +15 છે તો -15, અને 2 ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ જાય એટલે ભાગાકારમાં, તો એક્સની કિંમત આવી -15/3, -15/2। પણ આ કિંમત શક્ય નથી, કેમ કે વસ્તુઓની સંખ્યા ક્યારે ઋણમાં ના હોઈ શકે। અહીંયા એક્સ 6ને પહેલી બાજુ જવા દો, -6 જાય બરાબરની પહેલી બાજુ જાય, થઈ ગયા +6। આ શક્ય નથી, કેમ શક્ય નથી, કારણ દર્શાવવું પડે, ઋણમાં વસ્તુઓ ધારેલી ને, એક્સ એટલે આપણે શું ધાર્યું હતું, વસ્તુઓની સંખ્યા, તો ઋણમાં વસ્તુઓની સંખ્યા, વસ્તુઓની સંખ્યા શક્ય નથી, તો x = 6 શક્ય છે। તો નિશ્ચિત દિવસે ઉત્પન્ન થતી વસ્તુઓ 6, યાદ રાખજો। હવે આન્સરમાં લખવાનું છે તમારે, તો આન્સર લખવાનું ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા 6,
तो कोई एक निश्चित दिवसे उत्पादित थती वस्तुओं छ। प्रत्येक की किंमत केटली थाय तो वस्तुओं की संख्या लखजो आंसर में कि भाई वस्तुओं छ। चलो प्रत्येक की किंमत दरेक की किंमत शू थे तो आप धारेला है अँ छ मूकी दो छ दू बार बार प्लस त्रण पंदर अँ छ मूकवा एक्स की किंमत अँ गुणाकार थाय छ दू बार बार प्लस त्रण एले पंदर तो दरेक वस्तु की किंमत पंदर रुपया थी। दरेक वस्तु की किंमत पंदर रुपया अने वस्तु केटली उत्पन्न थाय छे तो रोजनी छ माटीनी वस्तु बने अने प्रत्येक वस्तु पंदर रुपया में बने। हिसाब मेळवी दईए ताळो मेळवी दईए वस्तुओं छ दरेकना पंदर रुपया पंदर छ नेव रुपया खर्चो एक दिवस ये रीते ताळो मेळव्यो। आपणे बीजी रीते ताळो मेळवीए तो वस्तु की किंमत में शूँ कीधुं तो उत्पादित वस्तुना बमणा करता त्रण वधु। उत्पादित वस्तु केटली छ छ ना बमणा बार त्रण वधु प्लस त्रण करो ले पंदर तो उत्पादित वस्तुना बमणा करता त्रण वधुनी किंमत थाय। तो आ रीते रकम थोड़ी मोटी है पण दाखलो अघरो नथी। आवो ज एक दाखलो तमारा उदाहरण में है ये तमारे जाते करवानो छे। तो उदाहरण नंबर एक जो कि जेनी अंदर एक कुटीर उद्योगनो बीजो दाखलो है ये तमे जाते करशो खूब सहेलो है। हूँ रकम वाँचू छू दाखलो समझी लीए करवानो छे तमारो होमवर्क में। एक कुटीर उद्योग में एक दिवस में केटला रमकड़ा बने छे केटला रमकड़ा एक्स रमकड़ा धारी लीधा पहलू काम थई गयु कुटीर उद्योग में बनता रमकड़ा संख्या एक्स। प्रत्येक रमकड़ो बनावानो खर्च 55 માંથી એ દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કર્યા જેટલો છે તો પ્રત્યેક રમકડાનો ખર્ચ 55 માંથી તે દિવસે ઉત્પાદિત રમકડા એટલે એક્સ 55 માઇનસ એક્સ લેવાનો છે। પ્રત્યેક રમકડાનો ખર્ચ કેટલો લેવાનો 55 માઇનસ એક્સ। ચલો ચોક્કસ દિવસે ખર્ચ થઈ ગયો 750 ચોક્કસ દિવસે ખર્ચ કેટલો થયો 750 તો આપણું સમીકરણ प्रत्येक अहीं पहला लखवानो रमकड़ाओनी संख्या निश्चित दिवसे बनता रमकड़ानी संख्या एक्स प्रत्येक रमकड़ानी किंमत तो अहीं एवुं कीधुं छे कि 55 माइनस एक्स 55 माथी उत्पन्न थयेला रमकड़ानी संख्या बाद करवानी एटले 55 माइनस एक्स आ प्रत्येक रमकड़ानी किंमत। हवे आपणे शुं करवानुं छे तो खर्चो केटलो थयो तो ए दिवसनो खर्चो 750 रुपया तो आपणुं समीकरण बनी गयुं एक्स गुण्या 55 माइनस एक्स बराबर 750 अने पछी द्विघात समीकरण ने तमारे अवयवनी रीते उकेल मेळवानो छे। आ उदाहरणनो उदाहरण एकनो प्रश्न नंबर बे छे तो अहींया आपणे उदाहरण एकनो प्रश्न नंबर बे पण सोल्व कर्यो। हवे पहेलो जे प्रश्न छे कि जॉन अने जीवती पासे 45 लखोटियो छे ये पण खूब सहेलो छे ए पण तमने आवड्यो छे एटले तमे ए जाते कर देजो। एमां कहेवामां आव्युं छे 5-5 लखोटी खोई काढे तो तेमनी पासे केटली लखोटी बाकी रहे अने लखोटीनो गुणाकार 124 छे। तो जीवन अने जीवती पासे 45 लखोटी छे बन्नेनी भेगी करी टोटल 45 जेटली लखोटीओ मार्बल्स छे। तो हवे प्रत्येक जणा शुं करे छे बन्ने जणा 5-5 खोई नाखे छे तो पहेलुं काम करवानुं जॉन अने जीवनती पासे केटली लखोटीओ छे ए धारवानुं। तो जॉन पासे एक्स लखोटी धारीए आपणे तो जीवनती पासे 45 माइनस एक्स केम के बन्नेनी लखोटीनो टोटल सरवाळो मार्बल्सनो सरवाळो 45 थाय छे 45 थाय छे माटे आपणे जॉन माटे एक्स धारी लईए तो जीवनती पासे 45 माइनस एक्स। हवे बन्ने 5-5 खोई नाखे એટલે જોન પાસે થઈ જાય એક્સ માઇનસ 5 કેમ કે 5 ઓછા કરવાના અને જીવનતી પાસે 45 માઇનસ એક્સ હતા એમાંથી પણ 5 ખોઈ નાખો એટલે 40 માઇનસ એક્સ અને એ બંનેનો ગુણાકાર કરવાનો તો એ બંનેનો ગુણાકાર 124 થવો જોઈએ અને પછી તમારે એમાંથી એક્સની કિંમત શોધવાની છે। એક્સની કિંમત જે આવે એ જોન પાસે રહેલી લખોટી અને 45માંથી એક્સને માઇનસ કરો તો એ જીવંતી પાસે રહેલી લખોટી મળી જાય। તો આ રીતે ઉદાહરણ એક અને બે પણ તમારે હોમવર્કમાં કરવાનું છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે એટલે કોયડાઓ ભણ્યા આપણે અને અવયવની રીતે દ્વિઘાત સમીકરણને ઉકેલતા શીખ્યા। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની જે બીજી બે રીત છે એ ભણવાની છે, એક પૂર્ણવર્ગની રીત
અને બીજી સામાન્ય સૂત્રની રીત. તો સામાન્ય સૂત્રની રીત અને શ્રીધર આચાર્યની રીત ભણવાની છે. તો શ્રીધર આચાર્યએ આપેલી પૂર્ણવર્ગની રીત પણ ભણીશું અને સામાન્ય સૂત્ર એટલે ડેલ્ટાવાળી જે રીત છે કે જેમાં ડેલ્ટા આપણે શોધવાનો છે એને વિવેચક કહેવાય. તો વિવેચકવાળી એટલે ડેલ્ટાવાળી રીત. તો આપેલા સમીકરણના બીજ કેવા મળે, ઉકેલ કેવો મળે એની પણ ચર્ચા કરીશું. તો આટલા સુધી રાખીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય બધાને. Thank you.